ગુજરાતના યુવાનો આ ચૂંટણી પાંચ વર્ષ માટે નથી જુવાનિયાઓ મારી વાત લખી રાખજો આ ચૂંટણી તમારા જે 25 વર્ષ ગોલ્ડન યર શરૂ થાય જે 25 વર્ષ ગોલ્ડન યુગ તમારો આ ગોલ્ડન યુગ માટે 25 વર્ષ માટે ચૂંટણી છે અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે આ ચૂંટણી છે અને નીવડેલી ભાજપા પાર્ટી છે જે તમારા ભવિષ્યને પાકે પાયે આગળ વધારવા માટેના સંકલ્પ સાથે કરશે અને મેં આટલું બધું જ્યારે કામ કરીએ હવે તમે વિચાર કરો ભાઈ ચૂંટણીમાં વિકાસની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ જરા બોલો તો વિકાસની સભા ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ કોણે કેટલું કામ કર્યું એની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ પાણી પહોંચ્યું કે નહીં પહોંચ્યું એની ચર્ચા થવી જોઈએ કે નહીં થવી જોઈએ વીજળી પહોંચી કે નહીં પહોંચી એની ચર્ચા થવી જોઈએ કે ના થવી જોઈએ અમે હિસાબ આપવા તૈયાર છીએ પણ કોંગ્રેસને ખબર છે કે આવા મુદ્દા કાઢીએ તો ભાજપ તો જબરદસ્ત એનો રેકોર્ડ છે ભાજપ ચડી જ બેસે કારણ કે ભાજપ એટલું બધું કામ કર્યું છે એટલે હવે શું કરે છે વિકાસના મુદ્દાની ચર્ચા નથી કરતા એક કોંગ્રેસવાળા કહે છે આ મોદીને એની ઓકાત બતાવી દઈશું ઓકાત મોદી કો ઉસકી ઓકાત દિખા દેંગે અહંકાર જુઓ ભાઈઓ અહંકાર જુઓ મોદી કો ઉસકી ઓકાત દિખા દેંગે અરે માં બાપ તમે તો બધા રાજ પરિવારો છો હું તો એક સામાન્ય પરિવારનું સંતાન છું મારી કોઈ ઓકાત નથી બાપા તમે મારી ઓકાત દેખાડવાની અરે હું તો સેવક છું સેવક છું હું તો સેવાદાર છું અને સેવક કે સેવાદારની વળી ઓકાત હોતી હશે અરે તમે મને નીચ પણ કહ્યો નીચી જાતિનો પણ કહ્યો અરે તમે તો મને મોતનો સોદાગરો પણ કહ્યો અરે તમે તો મને ગંદી નાળીનો કીડો પણ કીધો બધું કીધું ભાઈ તમે બધું કીધું હવે તમે ઓકાત બતાવવા નીકળ્યા છો અમારી કોઈ ઓકાત નથી મહેરબાની કરીને વિકાસના મુદ્દાની ચર્ચા કરો અને આ ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવા માટે આવો મેદાનમાં આ ઓકાત બનાવવાના ખેલ રવા દો ભાઈ